નમસ્તે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ મોહનના જે સગા સંબંધીઓ છે જે એમના પરિવારના કુટુંબીજનો છે મોહન પ્રત્યે ઘણી બધી નિરાશાજનક વાતો કરતા હતા કે ભાઈ આ ગિટાર નામનું જે વાજિંત્ર છે એમાં તને સફળતા નહીં મળે કેમ કે તારા પરિવાર છે અથવા તો તારા ભાઈ બહેન છે બધા સિતાર વગાડે છે અને ખાસ તો એક ભાઈ ગિટાર નામનું વાજિંત્ર છે ખાસ ભારતનું વાજિંત્ર પણ નથી લોકો એમને વગાડી પણ શકતા નથી પણ મોહન એવો એક કટિબંધ એક એવો સિસ્ટમેટિક એમને પદ્ધતિ અપનાવી લીધી હતી કે એને ગિટાર સિવાય બીજું એક પણ વાજિંત્ર ગમતું ન હતું અથવા તો ગિટાર સિવાય એમને હવે બીજું કોઈ પણ આગળ પદ્ધતિ માટે અથવા તો આગળ પ્રોસેસ માટે એને એક પણ વાજિંત્ર વગાડવા માટે સક્ષમ કે અથવા તો તૈયાર પણ ન હતો કેમ કે એને ગિટાર પ્રત્યે એટલો બધો લગાવ હતો કે એને ગિટારને જ હંમેશા જે ભારતની જે વીણા જે છે ભારતનું જે સંગીત છે એને કેમ વગાડી શકાય ગિટારને એવી જ હંમેશા પ્રવૃત્તિ કરા રાખતો તો આગળ જોઈએ તે પહેલાં કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ક્યુ ઇન્સ્ટ્રુમેન્ટ તો કે ગિટાર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ એટલે બનશે માય ફેસ એટલે મારો ચહેરો ટુ ધ વર્લ્ડ એટલે વિશ્વમાં કે કદાચ અથવા તો જે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ગિટાર નામનું વાજિંત્ર છે એ મારા જીવનનો એક ફેસ બનશે અથવા તો એક જીવન એટલે કે વિશ્વનો એટલે કે ટુ ધ વર્લ્ડ એટલે કે જિંદગીમાં એક મારો એક ચહેરો બનશે આઈ એમ શ્યોર કે હું એવી ખાતરી આપું છું કે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ કે હું એવી ખાતરી આપું છું કે હું એને મોટું બનાવીશ વેરી બિગ એટલે એટલું બધું મોટું બનાવીશ કે લોકો પણ પછી ગિટાર બગાડવા માટે લોકો સહમત થાય અથવા તો ગિટાર પ્રત્યે એમને લોકોને લગાવ જાગે એટલે હું પણ જે બીજા વાજિંત્રો છે સિતાર જેવા એના જેટલું જ મોટું બનાવીશ કે લોકો પણ પછી નિરાશાજનક મારે પ્રત્યે વાતો ના કરે હી વોઝ ડિટરમાઇન્ડ એવા એમને દ્રઢ નિર્ણય કર્યો ધીસ એક્સપિરિયન્સ આ એમને એક્સપિરિયન્સ ટુ પ્લેસ એ એક્સપિરિયન્સ એને ત્યારે જ થયો કે જ્યારે વેન મોહન વોઝ ઓનલી સિક્સટીન ઇયર્સ સોંપે કે જ્યારે મોહન સોળ વર્ષનો હતો ત્યારે ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ઓફ હિઝ લાઈફ આ એક મોહનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ એટલો ટર્નિંગ પોઈન્ટનો મિનિંગ થાય મહત્ત્વનો વળાંક કે જીવનનો મહત્ત્વનો વળાંક તો કે ભાઈ દરેકના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવતો જ હોય છે પછી એ ટર્નિંગ પોઈન્ટ લોકો સફળતા મેળવી પણ શકે અને સફળતા ન પણ મેળવી શકે તો કે દરેક સફળતાનો જે પાયો છે એ જીવનનો એક મહત્ત્વનો વળાંક કે ટર્નિંગ પોઈન્ટ તો કે ભાઈ લોકો છે જે છે મહેનત કરીને આગળ જ વધવા માંગતા હોય અથવા તો આગળ જવા માંગતા હોય ત્યારે પણ એને એક એવું ટર્નિંગ પોઈન્ટ હોય કે લોકો એના પછી એને બહુ સારી એવી સફળતા મળવાની હોય જે કોઈ પણ તમામ પ્રકારની પ્રેક્ટિસ તમામ પ્રકારની તાલીમ મેળવીને એના જીવનનો જે ટર્નિંગ પોઈન્ટ આવે તો કે ટર્નિંગ પોઈન્ટ પછી એના જીવનની એક સારી એવી જોબ સારી એવી મિલકત સારી એવી વસ્તુ સારી એવી એમની જે આવડત છે એ મળવાની હોય મોહન ડબલ્ડ ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ ટેન અવર્સ ડે આમ મોહને તેમનું રિયાઝ બમણું કરી નાખ્યું અને પ્રેક્ટિસ એટલે તાલીમ આપી તાલીમ લેવા મળ્યું ફોર અબાઉટ ટેન અવર્સ ડે કે દિવસના અંતે દસ કલાક જેટલી તે તાલીમ લેવાનું શરૂ કર્યું હી ઓલસો સ્ટડીડ તે ઉપરાંત એ પણ શરૂ કર્યું અધર એસ્પેક્ટ અધર હી ઓલસો એસ સ્ટડીડ અધર એસ્પેક્ટ એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ તે ઉપરાંત એવું પણ તે એવું પણ શરૂ કરવા માગતો હતો કે ગિટાર પ્રત્યે કે ગિટારમાં બીજી બધી જે સ્ટડીઝ છે બીજી બધી જે આવડતો છે બીજું બધું જે ભણતર છે એ પણ એમાં ઉમેરવા માગતો હતો એ ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ડિસાઇડેડ એટલે એમણે નક્કી કર્યું ઇનકોર્પોરેટ એટલે સમાવેશ કરવાનું તેમણે એવો સમાવેશ કરવાનું નક્કી કર્યું કે ધ સ્પેશિયાલિટી એટલે કે ખાસ વિશેષતા આપવાની ટેકનિક એટલે પદ્ધતિ આપવાની એન્ડ સાઉન્ડ એટલે અવાજ આપવાનો ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્ટુ ધ ગિટાર કે એમને એવું પણ નક્કી કર્યું કે ગિટારમાં દરેક ઇન્સ્ટ્રુમેન્ટ કે દરેક સાધનની જે ટેકનિક છે દરેક સાધનનો જે અવાજ છે દરેક સાધનની જે પ્રક્રિયા છે એ પણ એમને ગિટારમાં સામેલ કરવાનું નક્કી કર્યું હી ઓલ્સો હી વોન્ટેડ ટુ તે એવું ઈચ્છતો હતો કે ઇન્વેન્ટ એટલે શોધ કરવા માટે કે સમથિંગ તે એ કંઈક શોધ કરવા ઈચ્છતો હતો કે કે વિચ ગેવ ધ સાઉન્ડ કે જેનો અવાજ એન્ડ ટ્યુન એટલે સુર ઓફ ધ વેસ્ટર્ન ગિટાર કે વેસ્ટર્ન ગિટારની જેમ વગાડી શકાય પશ્ચિમી ગિટારની જેમ વગાડી શકાય એવા તે અવાજ અને સાઉન્ડ એટલે કે અવાજ અને શોર માટે તે એવું કંઈક શોધ કરવા માગતો હતો બટ પરંતુ કુડ બી ઇન્ડિ કુડ બી પ્લેડ પણ વગાડી શકાય લાઈક એટલે તેના જેવું જ ઇન્ડિયન વિના પણ જેમ કે ભારતીય વિનાની જેમ જ વગાડી શકાય એવું તે કંઈક ગિટાર પ્રત્યે સંશોધન કરવા માગતો હતો ફરીવાર જોઈ લઈએ કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ આ ચહેરો છે એ વિશ્વમાં મારો કદાચ બહુ સારું એવું એક ટર્નિંગ પોઈન્ટ બનશે અથવા તો એક સારું એવું વાજિંત્ર છે કે જે મારા એક એક વિશ્વનો એક ચહેરો બનશે કે આઈ એમ શ્યોર કે હું એવી ખાતરી આપું છું કે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ કે હું એને ખૂબ જ મોટું બનાવીશ વેરી બિગ એટલું બધું મોટું બનાવીશ કે લોકો પણ ગિટાર પ્રત્યે સહમત થવા લાગે હી વોઝ ડિટરમાઇન્ડ તેઓ તેમને દર નિર્ણય કર્યો

દસ કલાકની એટલે કે દસ કલાકની અમને પ્રેક્ટિસ શરૂ કરી હી ઓલ્સો સ્ટડીડ તે એ પણ એવું એવું પણ ભણવા માગતો હતો કે અધર એક્સપેક્ટ એટલે બીજી બાબતો ઓફ ધ ગિટાર કે ગિટારની બીજી પણ બાબતોનો તે અભ્યાસ કરવા માગતો હતો એ ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ તે એવું સમજતી એવું સમથિંગ કરવા માગતો અથવા તો એવું સમાવેશ કરવાનું નક્કી કર્યું કે ટુ ધ સ્પેશિયાલિટી કે ગિટારમાં ખાસ વિશેષતા આપી શકાય ટેકનિક એટલે પદ્ધતિ આપી શકાય એન્ડ સાઉન્ડ એટલે અવાજ આપી શકાય ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ ગિટાર કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની જેમ ગિટારમાં પણ વિશેષતા ટેકનિક અને અવાજ આપી શકાય એવું ઇચ્છતો હતો હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ તે એવું કંઈક સંશોધન કરવા ઈચ્છતો હતો કે વીચ ગેવ કે જે આપી શકાય તે સાઉન્ડ એટલે કે અવાજ આપી શકાય એન્ડ ટ્યુન એટલે સુર પણ આપી શકાય કે ઓફ ધ વેસ્ટર્ન ગિટાર કે પશ્ચિમી ગિટારની જેમ તેમાં પણ સારું એવું સુર આપી શકાય સારા એવા અવાજ આપી શકાય એવું કંઈક સંશોધન કરવા ઈચ્છતો હતો બટ પરંતુ ગુડ બી પ્લેડ પણ વગાડી પણ શકાય તો કે કેવી રીતે વગાડી શકાય તો કે લાઇક એન્ડ ઇન્ડિયન વીણા કે ભારતીય ઈણા વીણાની જેમ પણ વગાડી શકાય એવું કંઈક સંશોધન કરવા માગતો હતો કે ભારતીય જે વીણા છે અને ગિટારનું જે ગિટાર છે એને કેવી રીતે વગાડી શકાય એવા હંમેશા એમના પ્રયત્નો સતતને સતત એમણે કરવાનું શરૂ કર્યું કે જેથી કરીને કે ભાઈ ઇન્ડિયન વીણા છે તો કે ભાઈ ઇન્ડિયન વીણા છે ભારતનું વાજિંત્ર હોય તો ભાઈ ગિટારને પણ ભારતનું વાજિંત્ર બનાવવા માટે એમને કેવા પ્રયત્નો કરવા જોઈએ એ મોહન સતત દિવસ અને રાત એમને અથાગ પ્રયત્નો સાથે એમને કામ શરૂ જ રાખ્યું હતું ધન્યવાદ અહીંયા સુધી રાખીએ બાકીનું આગળના લેક્ચરમાં